ખાવા પીવાની વસ્તુઓ બરીને ખાક થઈ ગઈ હતી સાથે સાથે જ વસાવા ઉર્મિલાબેન શિવરામભાઈના ઘરને પણ વિકરાળ આગે લપેટમાં લેતા તેમને પણ નુકસાન થયેલ છે પરિવારો અગ્નિશામક તંત્રની રાહ જોઈ બેઠા હતા પણ કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લઈ શક્યા નહોતા નિરાધાર બની ગયેલા પરિવારને ગામ લોકોએ તંત્રને વહેલી તકે ઘટનાસ્થળની મુલાકાત લઈ યોગ્ય વર્તનની માંગ કરી હતી સાથે જ દેડિયાપાડા તેમજ સાગબારાના ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલિક તંત્ર દ્વારા પૂરી પાડવાની પણ સ્થાનિકોએ માંગ કરી હતી દેડિયાપાડા તેમજ સાગબારા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે તંત્રને વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆતો કરવા તેમજ તાલુકામાં અગ્નિશામક સાધનોનો અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટાભાગના કાચા ઘર હોવાના કારણે આગ લાગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં આગની ઘટનાઓ વખતે લોકોને ભગવાન ભરોસે રહેવું પડે છે તંત્ર દ્વારા કાયમી ધોરણે ફાયર સેફ્ટી સ્ટેશન સ્થાપવાની માંગ કરી છે દીપક જગતાપ ચેડેશ ટીવી રાજપીપરા